કપળવંજ કઠલાલ મેમદાવાદ અને વાત્રક વિસ્તારમાં ગત રાત્રિએ માવઠાના કારણે ધરતીપુત્રોના જીવ પડી કે બંધાયા રવિપાક બાદ આગોતર ઉનાળુ બાજરીના કાપણીના કરેલા પાક પર થોડી ઘણી અંશ અસર જોવા મળી પંથકના ધરતીપુત્રો માટે જો માવઠું વધારે થાય તો પડ્યા પર પાટું સાબિત થશે અખાત્રીજના સમય પછી ના દિવસોથી જ પંથકમાં મોટાભાગે આગોતર ઉનાળુ બાજરીના પાકની કાપણીની શરૂઆત થઈ હતી ગત મોડી રાત્રે વરસેલા માવઠાના કારણે ઉનાળુ બાજરીના પાક પર તેની થોડી ઘણી વિપરીત અસર જોવા મળી હતી આ અંગે વાત્રકકાંટા વિસ્તારના અગ્રણીયા પુરુજી ગામના રાકેશસિંહ એલ સોલંકી અને ફતેસિંહ ઝાલાના જણાવ્યા મુજબ અકાત્રીજના પાવન પર્વ બાદ કપડવંત કટલાલ મહેમદાવાદ અને વાત્રકાંઠા વિસ્તારમાં આગોતર ઉનાળુ બાજરીના પાકની કાપણીની શરૂઆત થઈ ગઈ હતી ખેડૂતો વિમાસણમાં તો હતા જ કે જો માવઠું થશે તો જો તોની વચ્ચે જ હતા તેવામાં જ પડ્યું માવઠું બાજરીના પાક પર આ માવઠાની વ્યાપક અસર થશે અને એ સાથે બાજરીના કપાયેલા પાક વરસાદી પાણી પડતાં થોડી ઘણી અસર થઈ હતી જેમાં બાજરીનું ઘાસ બગડવાનું તેમજ બાજરીના ડુંડામાં પાણી ભરાઈ જતાં બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ બાજરીના ઘાસચારા અને ઉત્પાદન પર પણ તેની માઠી અસર થશે જો વધારે વરસાદ થાય તો ખેડૂતોને ચોક્કસ મોટું નુકસાન થવાની ભીતિ પંથકના ખેડૂતોમાં સેવાઈ રહી છે વધુમાં આ વિસ્તારમાં ચોમાસું બાજરીનો પાક વરસાદની અનિયમિતતાના કારણે લેવામાં આવતો નથી માટે જ અહીંના ખેડૂતો ઉનાળુ બાજરીના પાકનું વાવેતર કરે છે રવિ પાકમાં ઘઉં તેમજ બટાકા પર માવઠાની વ્યાપક અસર થઈ જ હતી ઘઉં બગડવાથી લઈને ઘઉંનું ઉત્પાદન પણ ઘટ્યું હતું ઘઉંનો પાક સમેટી લીધા બાદ ઉનાળુ બાજરીના પાકમાં પણ ખેડૂતો આશાવાદી બન્યા હતા પરંતુ ગત મોડી રાત્રે આવેલા માવઠાના કારણે અમુક જગ્યાએ બાજરીનો ઊભો મોલ પડી ગયો છે તેમજ કાપણી કરેલ બાજરીનું ઘાસ બાજરીના ડુંડા વરસાદી પાણીમાં પલળી જવાથી ખેડૂતોને અંશતઃ નુકસાન થયેલ જોવા મળેલ છે એક બાજુ રવિ પાક પર બીજી બાજુ આગોતર ઉનાળુ બાજરી પાક પર પણ માવઠાની અસર સાથે જ લીલી ઈયળનું પદ્રવ આ બધું જ જગતના તાત માટે પડ્યા ઉપર પાટું સાબિત થઈ રહ્યું છે ત્યારે અગાઉ રવિ પાકમાં પણ આ પંથકના ખેડૂતોને કોઈ પણ જાતની સરકારી સહાય મળી નથી તેવું ધરતીપુત્રોના મુખે ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે વધારે વરસાદ થાય તો પાકને વ્યાપક નુકસાન થશે એવી ભીતિ ખેડૂતોમાં પ્રવર્તી રહી છે